નમસ્કાર મિત્રો આજે સીધો ને માં આપણે લડાખની રાહુલ વાત કરવાના છીએ ગાંધી ના સુપુત્ર રાહુલ ગાંધી દિલ્હીથી લદ્દાખની જે રાજધાની છે હવે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જમ્મુ કાશ્મીર ને બે ભાગમાં વેચી નકાયા પછી લાખ એ અલગ કેન્દ્ર પ્રદેશ છે અને એની રાજધાની લેહ છે એટલે કે નવી દિલ્હી થી સુધી રાહુલ ગાંધીએ ત્યાં સ્ટેડિયમ પર ફૂટબોલ મેચ જોઈ ત્યાંના લોકો સાથે હળ્યા ભા અને વાતો કરી એમની સાથે ભોજન કર્યું ગપ્પા માર્યા એમની વેદનાઓ સમજી અને આજે એટલે કે શનિવારે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ને ત્રેવીસ ના રોજ રાહુલ ગાંધી પોતાની બાઇક પર રવાના થયા અને એ છેક પેંગોગ લેક જઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર રાજીવ ગાંધી નો જન્મ દિવસ વીસ ઓગસ્ટ આવે છે અને એમની સેવન્ટી મી એટલે કે અગ્યાસી મી જન્મતિથી એ વીસ ઓગસ્ટ છે આવતીકાલે એ નિમિત્તે એ લડકની મુલાકાતે ગયા છે અને રાહુલ ગાંધી જે કંઈ કરે છે લોકો સાથે જોડાવાનું કરે છે કન્યાકુમારી થી કાશ્મીર સુધીની પદયાત્રા એમણે કરી અને લાખો લોકો એમની સાથે જોડાયા એને કોઈ નકારી શકે એમ નથી માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ નહોતા બીજા લોકો પણ હતા પણ હતા સામાન્ય વર્ગના પણ હતા અને પણ હતા આપણે પ્રત્યેક રાજ્યમાંથી જ્યાં જ્યાંથી એ પસાર થયા બાર રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ત્યાં આપણે એ જોયું છે હવે લડાખમાં રાહુલ ગાંધી કેટીએમ થ્રી નાઇન્ટી એડવેલીસ હજાર રૂપિયા મને લાગે છે કે અમિત માલવિયાને કદાચ આ કિંમત અને આ બાઈક ઉપર ટ્વીટ કરવાનું સૂચશે કે આટલી મોંઘી બાઈકે વાપરે છે પણ રાહુલ ગાંધી રાહુલ ગાંધી છે એ પોતાના પૈસે છે ને એ બાઈક ખરીદે છે અને એ પોતાની બાઈક ઉપર એ જાય છે એમને છે ને શોખ છે બાઈક રાઈડર તરીકેનો એ કહે છે ફેસબુક ઉપર પણ એ લખે છે કે પેંગੋਂસ તો જવા જવાના રસ્તે છું મેરે પિતા કહેતે થે

ક્યારેક પંડિત જવાહરલાલ નહેરુ પર બેસીને ગયા ગયા હતા હતા પર બેસીને અને એમના વંશજ રાહુલ ગાંધી એ કેટીએમ થ્રી નાઇન્ટી એડવેન્ચર બાઇક પર બેસીને જાય છે પણ એ બાઇકર તરીકે જાય છે અને એની સાથે સાથે એ ક્યાં સુધી જશે એવું જ્યારે અમે ત્યાંના ક્ષેત્રના નિષ્ણાતોને પૂછ્યું સંરક્ષણના નિષ્ણાતોને પૂછ્યું ત્યારે એમણે અમને જણાવ્યું કે રાહુલ ગાંધી એ સંસદની ડિફેન્સ કમિટીના મેમ્બર છે એટલે એમને પેંગોક લેક એની ફિંગર ની પોસ્ટ એક સુધી જઈ શકશે હોટસ્પ્રિંગ ગોગરા ડેમચોક આ બધા ક્ષેત્ર સુધી એ જઈ શકે અને ગલવાન રિવર જે છે જે પોસ્ટ પોસ્ટ છે છે ભારતની ત્યાં સુધી પણ એ જઈ શકે કારણ કે એ ડિફેન્સના ડિફેન્સની સંસદીય સમિતિ સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિના એ માનનીય સંસદ સભ્ય તરીકે સભ્ય છે એટલે એ આ ત્યાં છે ને આર્મી એમને છે ને ત્યાં સુધી લઈ જઈ શકે જવાની છૂટ આપી શકે પરંતુ એનાથી આગળ ફિંગર એક ની જે પોસ્ટ છે ત્યાંથી આગળ એ જઈ શકે નહીં એટલે આ પેંગોગ લેક છે અને ગલવાન રિવર છે ત્યાં ત્યાં છે ને ત્યાંની છેલ્લી પોસ્ટ જે દોલત બેગ ઓલડી જે કહે છે ત્યાં એ ત્યાં સુધી એ જઈ શકે અને એ ત્યાં સુધી જશે એમ આપણને ખાતરી છે અને એ વિસ્તારમાં કોઈ ઘાસ કે કશું ઉગતું નથી છે કે લેહમાં જે રાજધાની છે ત્યાં લોકોએ જે ઘાસ ઉગાડ્યું છે એ ત્યાં વનસ્પતિ બીજી છે ને વનસ્પતિ નથી ત્યાં આ જે આગળ ઉપર જે છે એ ખૂબ ઊંચાઈ ઉપર એને છે ને લદ્દાખને કોલ્ડ ડેઝર્ટ કહેવામાં આવે છે અને ત્યાં વનસ્પતિ એ બહુ ઉપર આપણને જોવા મળતી નથી કારણ કે રેતાળ અને પથ્થર ના પહાડો ત્યાં છે એટલે જે લોકો ત્યાં ગયા છે એ મિત્રોએ અમને જણાવ્યું કે છેલ્લે છેલ્લે ચીને જે રીતે આપણી ઉપર ઘુસણખોરી કરી છે અને જે રીતે આ જે પેંગોવ ની એની ફિંગર્સ જે છે પેંગો લેકની ફિંગર્સ એટલે આઠ સુધીની હતી પહેલા ચાર સુધી આપણે જઈ જઈ શકાતી હતી હતી આપણી આર્મી શકતી એ એ ત્યાં સુધી નિરીક્ષણ કરી શકતી હતી પરંતુ હવે આગળ જવાતું નથી એ બહુ જ દુઃખદ ઘટના છે એમ કહીએ તો ચાલે અને બીજું કે રાષ્ટ્રપતિ પ્રાઇમ મિનિસ્ટર પણ કે ચીનની સરહદ છે અને ચીન છે ને ચીની ચીનાઓ એમની જે પીપલ્સ લિબરેશન આર્મી પીએલએ છે એ ત્યાં આગળ તૈનાત હોય છે અને એ કોઈ અટકચાળો ન કરે એટલા માટે

એ સાંભળવી એ પણ ખૂબ જરૂરી છે એટલે એ પોતે ત્યાં જઈને એ લોકોની સાથે હળીમળીને એ લોકોની સાથે વાતચીત કરીને એ ત્યાં લડાખના લોકોમાં પણ પોતે એક પ્રભાવ પણ પાડવાની કોશિશ કરતા હોય એવું તો જરૂર લાગે છે રાહુલ ગાંધી લદાખ ગયા લડાખ જઈને એમણે आरएसएस ऊपर एक अटैक करो राष्ट्रीय स्वयंसेवक संघ एट भारतीय जनता पार्टी मातृ संस्था एना पर अटैक करो आरएसएस हर संस्थान में अपने लोग रख रहा है और सब कुछ चल रहा है यहां तक कि अगर आप केंद्र सरकार के किसी भी मंत्री से पूछे तो वे आपको बताएंगे कि वे वास्तव में अपने मंत्रालय नहीं चला रहे हैं લાખમાં કરી છે યુવકો સાથે યુવતીઓ સાથે એ મુલાકાત કરી હતી અને તમને એક રસપ્રદ વાત પણ કહી દઉં લદ્દાખમાં જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય છે એમના પત્ની એ જેએનયુ માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માં કનૈયા કુમાર જયારે છાત્ર અધ્યક્ષ હતા ત્યારે એમની સાથે ભણતા હતા અને ઓન કેમેરા ઓન કેમેરા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યના પત્ની એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે કનૈયા કુમારે ભારત વિરોધી નારાઓ લગાવ્યાનો જે એમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો દેશના ટુકડે ગેંગ જે કહેવાય છે એની આ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાના સભ્ય લડાખના એમના શ્રીમતીજીએ ઓન કેમેરા કહેલી આ વાત છે એટલા માટે મને એ તમારી સાથે શેર કરવાનું મન થાય છે રાહુલ ગાંધી રાજકારણમાં આવતીકાલે શું હશે હશે ખબર નથી જરૂર લડવાના છે અને સ્મૃતિ ઈરાની ત્યાંથી ચૂંટણી લડશે કે કેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ આપણને હજુ જાણ નથી પરંતુ અજય રાય એટલે કે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત અધ્યક્ષે હજુ ગઈકાલે જેવી જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી અમેઠીથી લડવાના છે અને એ ચૂંટણી લડે તો સ્મૃતિ જે મંત્રી છે જે હંમેશા રાહુલ પર કઈ ને કઈ બહાને અટેક કરે છે એ એમની સામે ટકરાશે કે કેમ એ ચૂંટણી વખતે લોકસભાની ચૂંટણી વખતે રસપ્રદ થઈ રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત જાણવી હોય તથ્યાત્મક વાત જાણવી હોય તો એ ડોક્ટર દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે કેટલાક સડેલા દિમાગના જે માણસો છે અંધ ભક્તો છે એ ગમે તે કમેન્ટ્સ લખે તો એનાથી આપણને કોઈ ફેર નથી પડતો કારણ કે આપણે સાચી વાત તકોરા બંધ વાત એ કરવા માટે ટેવાયેલા છીએ એ લોકો એમનો સમય બગાડે છે આપણે આપણો સમય બગાડવો નથી નમસ્કાર